નમસ્કાર મિત્રો, એચકે ડ્રીમ્સ 2005માં હું ધર્મિષ્ઠા તમને વેલકમ કરું છું. આપણે ઘણા સમયથી વિડીયો શેર નહોતો કર્યો, તો એનું રીઝન પણ તમને જણાવીશ. આ તમે મારા ઘરની દશા જુઓ છો કે કિચન છે કેટલું ગંદુ થઈ ગયું છે. મારો થાઇરોઇડ છે થોડો હાઈ થઈ ગયો છે, એના હિસાબે હું હમણાં બીમાર છું એટલે કોઈ વ્લોગ નથી શેર કરતી કે કોઈ વિડીયો પણ નહીં. આ તમે જુઓ છો, શાક જે લાવ્યા છે અને મૂક્યું છે એમને એમ છે. પછી મારા હસબન્ડ પૂજા કરે છે તો એ પણ એઝ ઇટ ઇઝ એમને એમ બધી વસ્તુ રહી છે. અને આ બધો સામાન છે એ પણ આડો આવડો પડ્યો છે, અને ડસ્ટ પણ એટલો આવી ગયો છે કારણ કે એ લોકો જાતે જ કામ કરે છે. અહીંયા જે કપ મૂકેલા છે એમાં અડધા છે, તો અડધા બીજી જગ્યાએ મૂકેલા છે, એ રીતના છે. ઘરમાં આપણે જે મેઇન વ્યક્તિ હોય બીમાર થાય તો ઘરની આવી દશા થાય છે. તમે જુઓ છો, ગાર્લિક છે એ હું, લસણ છે એ હું સમારીને બોટલમાં રાખું છું અને ફ્રીજની અંદર રાખું છું, પણ એ પણ ખુલ્લું પડ્યું છે. અને આ કિચનમાં પણ તમે જુઓ, બધી વસ્તુ અસ્તવ્યસ્ત પડી છે. આજે હું થોડી ધીરે ધીરે કામ કરવા પ્રયત્ન કરું છું, તો વિચાર્યું કે લાવો તમારી સાથે વિડીયો શેર કરી લઉં. આ તમે જુઓ છો, કિચન એકદમ ગંદુ છે, બધી વસ્તુ ખુલ્લી પડી છે. કારણ કે એ લોકો કામ કરે તો એમને કંઈ આઈડિયા ના હોય, એટલે એ બસ આવી રીતના જ જે વસ્તુ જ્યાંથી લીધું ત્યાં મૂકે છે. આ તમે જુઓ છો, જે પ્લેટફોર્મ ઉપર આ સ્ટેન્ડ છે એની ઉપર પણ કેટલો ડસ્ટ આવી ગયો છે, બહુ જ ધૂળ આવી ગઈ છે. તો આજે છે આખું પ્લેટફોર્મ પણ હું ક્લિયર કરીશ, અને જે સામાન છે એ પણ હું ધીરે ધીરે કરીશ. કારણ કે આટલા દિવસથી જે છે ઘરમાં જે બાળકો અને મારા હસબન્ડ છે બંને સાથે રહીને કામ કરતા હતા, મારાથી થાય એટલું નહોતું. હું ફક્ત રોટલી બનાવવા કે થોડું નાનું એવું કામ કરવા જ ઊભી થતી હતી, બાકી એ લોકો જાતે કરતા હતા. અને તમે જુઓ છો, કિચનમાં પણ જે ફ્રીજ છે એમાં પણ બધી વસ્તુ ખુલ્લી પડી રહી છે, અને બધું ફ્રીજ પણ એટલું ફૂલ થઈ ગયું છે કે સામાન બધો આડો આવડો છે. જો એક ટમેટર અહીંયા પડ્યું છે અને જે ટમેટાની જે સ્લાઇડ છે એ અંદર મૂકી બીજી સાઈડ મૂકેલા છે, અને બધી વસ્તુ આડી અવડી મૂકેલી છે. તો ફ્રીજ પણ મારે સાફ કરવાનું છે, કારણ કે ફ્રીજમાં પણ થોડું દૂધને એવું ઢળી ગયું છે, એના હિસાબે નિશાન ખુલ્લા છે. આ એગ છે એ પણ ખુલ્લા મૂકી રાખ્યા છે, શાકભાજી પણ બધી મિક્સ મૂકી દીધી છે. તો આ બધું છે એને પણ હું સરખું કરીશ. અને જ્યારે બીમારી આવે છે અને મેઇન વ્યક્તિ ઘરમાં જે કામ કરનાર હોય બીમાર પડે તો ઘર ખૂબ જ ખરાબ રીતે થઈ જાય છે. તો આ મારા ઘરની દશા એવી થઈ છે આજે. અને આજે હું તમને જે ફ્રીજ છે એ પહેલાં હું ક્લિયર કરી દઈશ. તો આજે શાક છે બધા મેં એમાં ભરી દીધા છે અને વ્યવસ્થિત મૂકી દીધા છે. એ પછી જે ફ્રીજ સાફ કર્યું ત્યારે ચોળાફળી જે લાવી હતી ઘણા સમય પહેલાં એનું પેકેટ એક પડ્યું હતું, તો જે ચોળાફળી છે એને બનાવવાની વિચારું છું. તો આ તમે જુઓ છો કે પોપકોર્ન બનાવ્યા પછી ખુલ્લા મૂકી રાખ્યા હતા, તો પોપકોર્નને તમે ખુલ્લા ના મૂકી રાખો ને તમારી પાસે ક્લિપ ના હોય તો આ રીતે તમે જે ગેસ સ્ટવ છે એની ઉપર નાઇફ ગરમ કરીને તમે આ રીતના ફક્ત કરશો તો તમારું જે કોઈ પણ પેકેટ હાફ હશે તો એને ખુલ્લું હશે તો એ આ રીતે બંધ થઈ જશે અને એમાં હવા પણ નહીં જાય, આ રીતના ફિટ થઈ જશે. તો તમે પણ આ રીતે તમારી કોઈ ખુલ્લી વસ્તુ હોય તો એનો યુઝ કરી શકો છો. અને આ ચોળાફળીનું પેકેટ છે, પરંતુ જોઉં છું બનાવાય તો હું બનાવીશ, પછી તમને તમારી સાથે શેર કરીશ. આ જે બધી શાકભાજી છે હું સમારીને જે રાખું છું. હવે આમાં પણ તમે જુઓ છો, ઓનિયન છે એના 3 બોક્સ થઈ ગયા છે. એક મોટા બોક્સમાં નથી ભરી, પરંતુ જે 2 બોક્સ આ તમે તમારી સામે છે એમાં ભર્યા છે. અને હવે બંને બોક્સમાંથી હું એકમાં નીકાળી દઈશ અને એક પ્લાસ્ટિકનું જે છે એમાં ભરી દઈશ, કારણ કે હું દરેકે દરેક શાક છે એ સંભાળીને રાખું છું. અને આ જે પીસ મીન્સ વટાણા જે છે એને પણ હું આ રીતે ટ્રાન્સપરન્ટમાં રાખું છું, એટલે ઉપરથી જોઈ શકાય કે આ ડબ્બામાં શું ભરેલું છે. મોટાભાગે ફ્રીજમાં જે વસ્તુ મૂકું છું એના માટે હું આ રીતે ટ્રાન્સપરન્ટ જ રાખું છું, અને પાલકને એવું હોય તો જ મોટો ડબ્બો યુઝ કરું છું. આ એક છે એને પણ મેં એક સાઈડ મૂકી દીધા છે, અને જે દૂધની તપેલી હતી એ પણ મેં આ રીતે ખાલી કરીને બરણીમાં ભરી દીધી છે. અને આજે હવે ઉનાળો આવી રહ્યો છે તો ઠંડુ પાણી પીવા માટે જે બોટલ ઝોન છે એ પણ મેં ખાલી કરી દીધું છે, જેથી કરીને નીચેના પોર્શનમાં બોટલ મૂકી શકીએ. અને આમાં લગભગ 4 એક બોટલ આવી જાય છે, પરંતુ મેં અહીંયા અદરક રાખી છે, ધીરે ધીરે હું એ પણ હટાવી દઈશ અને ઉપરના જગ્યાએ લાવી દઈશ, એટલે ત્યાં નીચે 4 બોટલ મૂકી શકાય. હવે આ મારું ફ્રીજ છે એકદમ રેડી થઈ ગયું છે, અને જે આ દૂધ છે એ બધું ઢળ્યું હતું એ પણ એવું સાફ થઈ ગયું છે. અને થોડું ક્લીન થયા પછી લાગે કે હવે કંઈક કામ કરવાનું મન થાય. હવે બાળકોને ઈચ્છા થઈ હતી, ઘણા દિવસથી કંઈક સારો એવો નાસ્તો નહોતો કર્યો, તો આજે ચોળાફળી બનાવવાની છું.
तो ચોળાફળી માટે મેં તેલ છે એને ગરમ થવા મૂકી દીધું છે અને જે ચોળાફળી છે એની હું સ્લાઈસ બનાવીશ જે સ્લાઈડો કાપી લઈશ એટલે જે બનાવતા ફાવે આજે છે એ મારા જેઠ છે મેમદાવાદ જોબ કરે છે તે ત્યાંથી લાવે છે અને ત્યાંની ચોળાફળી ખૂબ જ સરસ આવે છે અને બાળકોને ભાવે છે તો એ હવે હું આજે બનાવવાની છું અને એ તમારી સાથે શેર કરું છું આ જે રાઉન્ડ પીસ છે એને મેં કટરથી આ રીતના કટિંગ કરી દીધા છે અને જે એની કઢી આવે છે એ તો હું તૈયાર જ લાવી છું કારણ કે એટલું મટીરિયલ હતું નહીં કે જેથી હું બનાવી શકું હવે જે છે એને તળ્યા પછી કેવી લાગે છે એ પણ હું તમને બતાવીશ કે આ તરત તળીને તરત કાઢી લેવાની હોય છે બહુ ગરમ નથી કરવાની હોતી પછી વધારે ગરમ કરવાથી શું છે કે લાલાશ પડતી થઈ જાય છે અને એનો ટેસ્ટ એટલો બધો આવતો નથી તો આવી રીતના મેં એને કટિંગ કરી લીધી છે અને કટિંગ કરીને બધી એક સાઈડ લઈ લીધી છે અને હવે ઓઇલ પણ ગરમ થઈ ગયું છે તો હવે ઓઇલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે એને ડાયરેક્ટ તળી લઈશું આ રેડીમેડ આવે છે ઘરનું તેલ યુઝ કરીએ તો બાળકોને પણ નુકસાન ના કરે હવે આને તળીએ એટલે તમે જુઓ તરત જ એ થઈ જાય છે અને આને તમે ફક્ત મસાલો ઉપર નાખીને પણ ખાશો તો ખૂબ સરસ ટેસ્ટી લાગશે અને જો તળીને ખાઈ જે કઢી આવે છે એની સાથે ખાશો તો પણ ટેસ્ટી લાગે છે કંઈ પણ બાળકોને નાસ્તો કરાવવો હોય તો હું બહારથી નથી લેતી આવી રીતે ઘરે જ બનાવું છું ઘણી વખતે પકોડી ખાવાની પણ ઈચ્છા થાય પાણીપુરીની દુકાને હું નથી લઈ જતી પરંતુ ઘરે લઈને જ કરું છું પરંતુ હમણાંથી હું બીમાર હતી તો ઈચ્છા બાળકોની ફરમાઈશો પૂરી નહોતી થઈ શકતી પરંતુ આજે એમને આપ્યા પછી થોડો સંતોષ મળ્યો કે ના એમને જે જોઈએ છે એ બનાવી આપી શક્યું છે આ આપણી ચોળાફળી રેડી થઈ ગઈ છે બાળકોને પણ આપી દીધું મારા ફાધર ઇન લો છે એમને પણ બહુ ભાવે છે તો એમને પણ આપી દીધું અને હવે થોડું કિચન જે રિલેટેડ જે પ્લેટફોર્મનું કામ બાકી હતું એ કરી દઈશ કારણ કે જે મારું કિચન છે એમાં જે પણ ડબ્બા ડબ્બી છે એ બધા આડાવડા હતા એને મેં સરખા ગોઠવી દીધા છે અને જે પ્લાસ્ટિકના જે બકેટ મૂકેલું હતું એમાં મેં કપ રેક છે એમાં કપ મૂકી દીધા છે અને જ્યાં ત્યાં હતી વસ્તુ એ બધી મેં આ સાઈડ લાવી દીધી છે અને જે ચાર ટી સ્ટેન્ડ હતું એ પણ મેં અહીંયા મૂકી દીધું છે આખી જે ચાની જેટલી પણ વસ્તુ છે ઇલાયચી છે ખાંડ છે કોફી છે એ આ સાઈડ રાખી છે અને આ જે સ્ટીલનું છે ઘઉંનું પીપળું છે એની ઉપર મેં ચોખાનો ડબ્બો એટલે કે ખીચડી અને દાળ ભીડવેલી છે એનો ડબ્બો રાખેલો છે ઓઇલ કન્ટેનર પણ આ સાઈડ મૂકી દીધા છે અને જે મરચાં હળદરના બધા ડબ્બાઓ છે એ પણ મેં વ્યવસ્થિત કરી દીધા છે અને સાફ કરી દીધા છે અને ક્લિયર જે ફ્રીજ છે એની ઉપર પણ વ્યવસ્થિત એવું ઓકે કરીને મૂકી દીધું છે હવે આ રીતના જોયા પછી થોડું લાગે છે કે ના મારું ઘર હવે સરસ લાગી રહ્યું છે અને જે કિચન છે એ ક્લીન છે કિચન ગંદુ હોય તો કામ કરવાની ઈચ્છા પણ નથી થતી અને બીમાર થાકી ગયા હોય એવું મહેસૂસ થાય છે પરંતુ જ્યારે કિચન એકદમ ક્લીન થઈ જાય ત્યારે આપણને કામ કરવાની સાથે સાથે મજા પણ આવે છે તમે જુઓ છો હવે કિચન કેટલું સરસ એવું ક્લીન થઈ ગયું છે અહીંયા મેં કપ રકાબી છે એના રેક મૂકી દીધા છે અને બાજુ પાછળની સાઈડ છે ત્યાં મની પ્લાન્ટ છે મની પ્લાન્ટ જુઓ છો તમે એનો ગ્રોથ સરસ એવો થયો છે આ રીતના એકદમ ક્લીન ક્રિચર કરી નાખ્યું છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને આગળ પણ હું વિડીયો તમને રેગ્યુલર મળી રહે એ રીતે આપવા માટે પ્રયત્ન કરીશ તો તમારા જેટલા ફ્રેન્ડ સર્કલ છે એમની સાથે મારો વિડીયો શેર કરજો લાઇક કરી કોમેન્ટમાં તમારા અભિપ્રાય ચોક્કસથી આપજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જેટલા પણ વિડીયો હું શેર કરું તો પ્રથમ નોટિફિકેશન બેલ દ્વારા તમને ખબર પડે એટલા માટે તો મિત્રો આશા રાખું કે ફરી મુલાકાત થશે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ